કેમ છો મિત્રો, હું છું કલ્પના. ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ સરળ રીતથી અને ઝડપથી બની જતું સુરતનું ફેમસ પનીર ઘોટાળા બનાવીશું. જોવામાં એકદમ પનીર ભુરજી જેવું લાગે છે, પણ બનાવવામાં થોડું અલગ હોય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી, જેને તમે પાઉં, બ્રેડ, નાન કે ઢોસા સાથે કે કુલચા સાથે ખાઈ શકો છો. અને અચાનક જો તમારા ઘરે મહેમાન આવી જાય ને તમારે એકદમ ઝડપથી ટેસ્ટી કોઈ રેસીપી બનાવવી હોય તો આ પરફેક્ટ રેસીપી છે. તો ચાલો બનાવી લઈએ એકદમ સરળથી અને ઝડપ રીતે બનતું સુરતનું પનીર ઘોટાળા. પનીર ઘોટાળા બનાવવા માટે મેં એક પેન મૂકી દીધું છે અને પેનને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું. પેન થોડું ગરમ થાય એટલે એમાં એક મોટી ચમચી બટર નાખીશું. બટરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને એક મોટી ચમચી તેલ નાખીશું અને બટર અને તેલને ગરમ થવા દઈશું. જુઓ, બટર ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે વઘાર કરી લઈશું. વઘારમાં આપણે એક નાની ચમચી જીરું નાખીશું અને જીરુંને સરસ તતડવા દઈશું. જીરું સરસ તતડી ગયું છે. એમાં 3 મીઠા લીમડાના પાન નાખીશું અને ત્યારબાદ મેં અહીં ઝીણા સમારી લીધા છે આદુ અને લસણને. જો તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો, પરંતુ આ પનીર ઘોટાળામાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને લસણ થોડું ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તાતડી લેવાનું છે. જુઓ, લસણ સરસ ગોલ્ડન થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે 1/2 નાની ચમચી કસૂરી મેથી નાખીશું. એનું ટેસ્ટ અને ફ્લેવર બંને સારા લાગે છે. અને 1 ચમચી લીલા સમારેલા ધાણા નાખીશું અને એને પણ થોડી વાર માટે તાતડી લઈશું. જુઓ, મેથી અને ધાણા સરસ તતડાઈ ગયા છે. હવે આ સ્ટેજ પર આપણે શાકને કલર આપવા માટે મેં અહીં કશ્મીરી લાલ મરચું લીધું છે, 1 મોટી ચમચી લેવાનું છે. અને એને આમ તેલમાં આપણે જરીક વાર સાતડી લઈશું તો એનો કલર ખૂબ જ સરસ આવશે. ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને એને આપણે 1/2 મિનિટ માટે સાતડી લઈશું. જુઓ, મરચું સરસ સકળાઈ ગયું છે. હવે મેં અહીં ચોપરમાં ડુંગળીને ચોપ કરી લીધી છે, 1 મોટી ડુંગળી લીધી છે. આપણે આજે બધી જ વસ્તુ ચોપરમાં ચોપ કરીને લઈશું એટલે એકદમ ઝડપથી આ શાક બની જશે. અને ડુંગળીને આપણે ગુલાબી થાય ત્યાં સુધી સાતડી લેવાની છે. સરસ મિક્સ કરી લઈશું અને બધી ડુંગળી આપણે નાખી અને એને મીડિયમ ફ્લેમ પર આપણે સાતડી લઈશું. જુઓ, આપણી ડુંગળી સતળાઈ ગઈ છે અને જુઓ તેલ પણ છોડવા લાગે છે. હવે આ સ્ટેજ પર મેં અહીં ચોપરમાં ચોપ કરી લીધેલું 1 મોટું કેપ્સિકમ છે, જુઓ એકદમ ઝીણું ચોપ થઈ ગયું છે, એ નાખીશું અને એને પણ આપણે 1 મિનિટ માટે સાતડી લઈશું. એનો પાણીનો ભાગ પડી જાય ત્યાં સુધી એને સાતડી લેવાનું છે. જુઓ, કેપ્સિકમ પણ સરસ સકળાઈ ગયા છે. હવે આ સ્ટેજ પર મેં અહીં 1 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ લીધી છે. તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો, પરંતુ આ શાક થોડું ચટપટું અને તીખું હોય ને તો જ મજા આવે છે. એને પણ આપણે મિક્સ કરી લઈશું. કેપ્સિકમ સરસ સકળાઈ ગયા છે અને મરચું પણ સરસ સકળાઈ ગયું છે. હવે આ સ્ટેજ પર મેં અહીં 3 ટામેટાને ચોપરમાં ચોપ કરી લીધા છે. તમે ચાહો તો એની પ્યુરી પણ કરી શકો છો, પણ પ્યુરી કરતાં આ રીતનું કરેલું વધારે ટેસ્ટી લાગે છે. અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. મીઠું નાખવાથી ટામેટાનું પાણી છોડી દઈશું અને એને સરસ મિક્સ કરીને આપણે ઢાંકીને એને જ્યાં સુધી ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય, તેલ છોડવા લાગે ત્યાં સુધી એને કૂક કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. જુઓ, 2.5-3 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને ગ્રેવી સરસ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર આપણે પાઉંભાજી મેથીથી એને મેશ કરી લઈશું. એટલે જે પણ ટામેટાના એ કેપ્સિકમના ચમ્સ હશે એ બધા અંદર મેશ થઈ જશે. મેં સરસ મેશ કરી લીધું છે. હવે એમાં આપણે બાકીના મસાલા કરી લઈએ. સૌથી પહેલાં આપણે 5 ચમચી જેટલી હળદર નાખીશું, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, 1 મોટી ચમચી પાઉંભાજીનો મસાલો નાખીશું. આ પનીર ઘોટાળામાં પાઉંભાજીનો મસાલો હોય છે, એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. જો તમારી પાસે ના હોય તો તમે ગરમ મસાલો પણ નાખી શકો છો. 1/2 નાની ચમચી ચાટ મસાલો નાખીશું, એનાથી ચટપટો ટેસ્ટ આવશે. અને બધું સરસ મિક્સ કરી લઈએ. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે
5 કપ જેટલું પાણી નાખીશું, વધારે નહીં નાખીએ, 5 કપ જેટલું પાણી નાખીશું અને ઢાંકીને ફરી આપણે એને 1-1.5 મિનિટ માટે કૂક કરી લઈશું. જુઓ 1 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ. જુઓ સરસ પેસ્ટ છૂટું પડવા લાગ્યું છે. હવે આ સ્ટેજ પર એમાં આપણે છીણેલું પનીર નાખીશું. મેં 200 ગ્રામ પનીર લીધું છે, ઘરનું બનાવેલું જ પનીર છે અને એને છીણી લીધું છે. એ મિક્સ કરીશું. ત્યારબાદ એમાં 1 ક્યુબ આપણે ચીઝ લઈશું. મેં અમૂલ ચીઝ લીધું છે, લગભગ 1-2 ક્યુબ જેટલા નાખીશું. તમને જેટલા જોઈએ તમે એટલા નાખી શકો છો. ક્યુબ નાખ્યા બાદ મેં અહીં કસૂરી મેથી નાખી છે 1 નાની ચમચી, એને પણ મસળીને નાખીશું અને 1 મોટી ચમચી ધાણા નાખીશું અને બધું સરસ મિક્સ કરી લેવાનું. પનીર અને ચીઝ નાખ્યા પછી બહુ કૂક નથી કરવાનું, બસ એને મિક્સ કરી અને લગભગ 1/2 મિનિટ માટે જ આપણે એને કૂક કરી લઈશું. એને ઢાંકી દઈશું અને 1/2 મિનિટ માટે કૂક કરી લઈશું. જોઈ લઈએ 1/2 મિનિટ થઈ ગઈ છે અને જુઓ મસ્ત આપણું પનીર ગોટાલા બનીને રેડી થઈ ગયું છે. છેલ્લે એમાં 1 નાની ચમચી બટર નાખીશું. બટર છેલ્લે નાખવાથી એની ફ્લેવર ખૂબ જ સરસ રહે છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમાગરમ આ શાકને આપણે સર્વ કરી લઈશું. જુઓ મિત્રો, તૈયાર છે આપણો એકદમ ફટાફટ બની જતો પનીર ગોટાલા. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ સરસ બન્યું છે. આ પનીર ગોટાલાને તમે ઢોસા સાથે, પરાઠા સાથે, નાન સાથે, કુલચા સાથે, ઇવન ફૂલકા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે જોઈને જુઓ એકદમ સરસ બન્યું છે. એને સર્વ કર્યા બાદ હવે ઉપરથી આપણે ચીઝ અને પનીર ખમણીશું. ગાર્નિશિંગ માટે થોડું પનીર ખમણી લઈશું. પનીર બાદ થોડું ચીઝ પણ ખમણી લઈશું. તમને જેટલું જોવે તમે એટલું ખમણી શકો છો. છેલ્લે લીલા દાણાથી ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે આપણું પનીર ગોટાલા. એને મેં બ્રેડ સાથે એટલે કે પાઉં સાથે સર્વ કર્યું છે અને લચ્છા સલાડ સાથે સર્વ કર્યું છે. તો મિત્રો, એકદમ ઝટપટથી બનતું આ પનીર ગોટાલાની જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.